આજ અહીંયા જેટલા બધા આવ્યા છે ને ભાઈ, એ કર્મયોગી છે, સેવા અને સમરણ જેના હૃદયમાં છે અને કાંઈક ભાવ પડ્યો છે ને એ અહીંયા આવ્યા છે. બાકી તો આરામ કરતા હોય. એ તો પણ ભાઈ થાકી ગયા હોય તો સુઈ જાય, પણ અહીંયા જે આવ્યા છે ને એ કાંઈક લગાવથી આવ્યા છે. અને આમ નક્કી છે ભાઈ, આવે કે ન આવે ભાઈ અહીંયા આવવું પડે. એ મેં પેલા કીધું એવું, ગમે એ હોય ભાઈ, રાજા હોય, રંક હોય, ભૂપ હોય, ભિખારી હોય, અરે ભગવાનને અહીંયા આવવું પડે. બોલો એ કેવું હોય ભાઈ, પ્લેન નગર પોતાના ઘરનું હોય તો એ સટકાવીને એને અહીં આવવું પડે. હાલો ઘૂમી જાઓ. બેને પેલું ગીત ગાયું મને બહુ ગમ્યું, એ દેશ હે વીર જવાનો કા, એ દેશ વીર જવાનો કા, એ દેશ હે વીરાંગનાઓ કા, એવી મા હોય તો એવો સપૂત પેદા થાય. મા એવી જોઈ, એ દેશ હે વીરાંગનાઓ કા. આપણે એ દેશ હે વીર જવાનો કા તો આપણે આમાં મણિકામ, એ દેશ હે વીરાંગનાઓ કા એવી જનેતા હોય ને, તહીં શિવાજી જેવો સૂરવીર જન્મે, તહીં આ સાપરાજ વાળા જેવો માથું કાઢી. અને વિચારવા જેવો મુદ્દો છે, ક્યાં જેતપુર ને ક્યાં લાઠી, વિચાર કરો, ઈ તહી થઈ શકે એમ નમ થાય. અને આ દેશમાં સૂરવીરો એટલા થયા છે, ભક્તો પણ એટલા થયા છે, દાતારો પણ એટલા થયા છે. બેહો કાનાભાઈ, પણ શું કરે, વાહ ધન્યવાદ ભાઈને, તાળીઓના ગગડાટથી વધાવ. એ પોતાનો રોલ ભજવી રહ્યા છે, પાત્રનો રોલ ભજવી રહ્યા છે, ઘણા બીજાનો રોલ ભજવી જાય છે. એટલે ખૂબી હોય બાળા, અહીંથી બીજા બીજા દેશમાં ગોતવા ક્યાં, બે કુના તળિયા સાફ કરીને ક્યાં. કોક કોક એક જણો મને કહેતો હતો, ભાઈ મને જ ખબર નથી જે હોય તે. બેનું બેઠા એટલે મને એક વાત યાદ આવી કે અટાણે બેનું રસોડામાં બેઠા હોય, રસોડું એટલે કિશન, કિશન એટલે ઘોક્યું. મારી ઉંમરના લગભગ ઘોક્યા મોટા થયા, ઘરમાં ઘરમાં રાંધવાનું આમ ખાસો હોય ભાઈ, તને ન ખબર હોય, ઘરમાં ઘરમાં ઘોણવાળો ખાસો, રૂમ ઈ, બેડરૂમ ઈ, ઓફિસ ઈ, વખાર ઈ, ગોડાઉન ઈ, બધું એકમાં હ ઘોડિયું એમાં હોય, ખાવાનું એમાં, હોવાનું એમાં. ભગવાનની કૃપા, એક જ રૂમમાં રહેતા હતા ને છતાંય પ્રેમ ને લાગણીથી જીવતા હતા. આજ હવ હવના રૂમ છે, હોતી જ નથી. તમે પણ અખતરો કરો ને, પણ ભાઈ આજ ભાઈ ભાઈ બોલતા બંધ થઈ ગયા, બાપ દીકરો બોલતા બંધ થઈ ગયા, હા હું વહુ બોલતા બંધ થઈ ગયા, ક્યાંક ક્યાંક બે માણાય બોલતા બંધ થઈ ગયા. વિચાર કરો આ કેવું હોય ભાઈ, આ શું ખાવું છે, ફૂળ ઊભું થયું છે, વિચારવા જેવું. તમને દાખલો દઉં, આપા દાનાનો એક મને પ્રસંગ બહુ ગમે છે. પંચાળના ભક્ત મંડળની આખી હું વાર્તા કરું છું, માતામાં મૂળદાસની વાત કરું છું, પરબની વાત કરું છું, ભોજા ભગતની વાત કરું, આ બધા મહાપુરુષોની ખૂબ વાત કરું છું, મને એવું આવડે. એટલે આપા દાના કેટલા કરુણામય પોતાનું જીવન હતું. એક ખેડૂતની દીકરી કે કોઈની દીકરી આમ માથે ઊંદરી થઈ, ઊંદરી લાવ વાળ ખરી ગયા હું મૂંડો, અને બધા કે આને મૂકી આવો નકર બીજાને થાય, અને બીજાને ઊંદરી થાય તો તને વાળ લાંબા કરવા હાટું કેટલું મથવું પડે, વિચાર કરો. અને કે વાળ છે ને લાંબા છે ને ટૂંકા કરવા, એ બોલો લાંબા છે ને ટૂંકા કરવા છે, ટૂંકા છે ને લાંબા કરવા, હું જ નથી આવતો એ ભાઈ. કેવું હે, ગજબ છે. એ માથામાં ઊંદરી છે નહીં, અને આપો દાનો ગાવું સારે સરાળાની એ સીમમાં ગરીમાં, તો ઓલું ગાવું સારતા હતા બધાના. તો આ ગાવુંની સેવા તો કૃષ્ણ અવતારથી, એથી આગળ અવતારથી, રામા અવતારથી, આ પૃથ્વીનું સર્જન થયું ત્યાંથી ગાવુંની સેવા થાય છે. આ હમણાં કલાકું થયું છે મોકળી કરવાનું. માં ધોવાઈ ગઈ છે, ચાર પાંચ વેતે ધોવાઈ ગઈ, હવે તારામાં કાંઈ ગોઠવાય એવું નથી, દૂધ નીકળો માં, ક્યાં ખાનપુર ગૌશાળા બધું નીકળો.
ખાનપુર ગૌશાળાના જે સ્વયંસેવકો છે ને જે સેવાના ભેખધારી છે ને જે દાતા છે ને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આ પાવન ધરતી છે, હજારો ગાઉની સેવા થાય છે. બાકી મોકળા કરવાવાળાને ક્યાં થાય ને, નીકળો આવ્યો નીકળો નીકળો બોલો. આમ આપણે એમ પાછા ભાગવતમાં એમ કહીએ, રૂવાડે રૂવાડે ગૌ માતા ને ત્યાં રૂવાડે રૂવાડે દેવ બેઠા છે. ઈના ઈ દેવ બેઠા હોય અને હવારમાં કેટલાય બહેનોને આમ ટેવ હોય, કપાળમાં સાંડલો કરે અને કુતરાના કાન જેટલું રોટલાને બટકું દે, ભલું કરજો ગાય માતા ગાય કે આમાં શું ભલું કરું, ગળે નહીં જ પૂગ્યું, કાંઈ ખડનો ભૂલો નાખીને એવું કરતું કંઈક ભૂલું થાય, આમાં હું ભૂલું કરું, આ તો ગાયનું અહીંયા ગોગડે હલવાનું, નો આમ જાય નો આમ જાય. અને ઈની ગાદા હવા કે આવે એટલે ઈની બાય કોકો કો લાગટ નહીં, બડો લઈને વાહ્યા થાય, ભૂડું 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 અટાણે નો અટાણે નો હોય. એ ગાને રૂવાડે રૂવાડે દેવ બેઠા છે ને દિશા શું થતી છે ભાઈ, કોઈનો વાહો ભાંગતો છે, કોઈની કઈડ ભાંગતી છે, કોઈનું ફ્રેક્ચર થતું છે, કોઈનું મગજ ડાઉન થતું હોય છે, આ ખૂબી કેવી આય ભાઈ. એક બાજુ એ ગાયને હું તમે માતા કહીએ, વિચારજો મારા વહાલા સ્વજનો, એક બાજુ ગાયને માં કહી, ઈની ગા રખડતી ભટકતી એટલે હું તમે રેઢિયાર કહી, વિચાર તો કરો, માં કહેનારો વ્યક્તિ રેઢિયાર કે તો આપણી કક્ષા ક્યાં જઈને ઊભી છે, આ વિચારવાની જરૂર છે, આ વિચારવાની જરૂર છે. અને હું ગા રાખ્યા પછી જ વાત કરું છું, ગાનું દૂધ ખાઉં છું, ગાજ રાખું છું, અમે બધા ભાઈ ગાજ રાખી, બફેલો નહીં, બફેલો ભે ભે એટલે મહીસી માતા, મહીસી માતા એટલે પાડાની માં, તો બફેલો કુબી છે ભાઈ, ગજબ છે. હું એમ કહેતો હતો કે બેનું રહોડામાં બેઠી હોય, આળસું કેટલા થતા જાય, કોક કોક રહોડામાં બે રહોડો લખી છે પેલા ઘોક્યું હતું, તને ન યાદ હોય તું હા પાડીમાં, અને પછી આવ્યું રહોડું, તમારે રહોડાનો ખ્યાલ હોય, રહોડું લતાળું લાગે, હિસાબડી લાગે, લોક લાગે, હાકર લાગે, સોપર લાગે, હવે આવ્યું કિશન, હાકડીમાં 2.5 ફૂટ ઊંચું, બેન થાકી જાય તો કોક કોક તો પાઇટ માર ચડી જાય ભાઈ, હેઠી બેસીને પડે તો ક્યાં ગોઠણનો ગોળો સટક છે. હવે એ રહોડામાં માં બેઠી હોય અને પ્રકાશભાઈ અને છોકરું એમ કહે, છોકરો એટલે મુનો, મમ્મી ભૂખ લાગી છે, મારે મન ભૂખ લાગી છે, મમ્મી મન ભૂખ લાગી છે, તો મમ્મી હું કે આલે 5 રૂપિયા, જા કુરકુરિયા લ્યાય, જા લ્યાય સટાકા પટાકા, જા જા પપ્પુજી લ્યાય, જા જા ભૂંગળા લ્યાય, જા જા કુરકુરિયા લ્યાય, જા જા, માછલું મોટું કરવું છે, એ ખવડાવાય કહીએ, મારી ના નથી પણ એનો ખોરાક નો કરી નખાય. હવે એ છોકરું 5 રૂપિયાના 18 ગ્રામ કુરકુરિયા આવે, હવે એ લઈને આવે, એની કીધું પડીકું તૂટે ને, તેની મમ્મી બરકે અહીં લાવી તો અહીં લાવી તો, કોક કોક લાગત નહીં હવે કોક કોક, અને આમ પડીકું તોડીને 2 આંગળા ઈ ખોકાવીને 5 ગ્રામ ઈ ખાઈ જાય, હા બહુ હારા છે હો કુરકુરિયા. એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. તમે જનેતા છો, તમારા 70% ગુણ સંતાનમાં આવશે, પિતાના 30% ગુણ આવે, માના 70% આવે, અને તમે રસોઈ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા હશો, માતાજીનું સ્મરણ કરતા હશો, ઈશ્વરનું સ્મરણ કરતા હશો, અને એ જે રસોઈ બનાવશો ને એ રસોઈની પ્રસાદ બની જશે, અને જે સંતાનો પરિવાર જમશે એના હૃદયમાં સાત્વિક ભાવના પેદા થશે. આ વિચારવાનો મુદ્દો. અને તમને દાખલો મહાભારતનો ભાઈ, તને કહું, તને કહું વાખેલા, ત્યાં ક્યાં ધ્યાન રાખે, મારી હું ધ્યાન રાખી લે ભાઈ. આપણા દાદાનો હું પ્રસંગ કહેતો હતો, એ દીકરીને ઉંદરી થઈ અને સીમાડે મૂકી આવ્યા, સીમાડો એટલે 2 ગામની હદ છે, હા તો રાતના 12:30 એટલે 1 પહેલા એમ, અને એને અથરાય કહેવાય, અથરાય એટલે મથરાય, હા તો એટલે બહુ વિચારવા જેવું છો. વડીલોને થોડીક વિનંતી કરું, આપણે વડીલો છે ને ઘણી વખત પછી નકરા છોકરાનો જ વાંકવો એવું નથી, છોકરાનો થોડોક વધારે વાંકશે,
પણ બાપુજીનો થોડો થોડો હોત હોય, કંઈક કંઈક બાનો હોત હોય ક્યાંક ક્યાંક, નકર વહુનો જ વાંક ન હોય. હજી ઘણા બેનો એમ કે મારી જેવી ધોણી વહુની નહીં હોતો તમે ધોકાવ્યા કરો. કેટલોક સમય ધોકાવશો? એક દીધો તમારે કેવું જોહે બેટા, બેઠી કરો ને, લોટકા લોહી નો હને પાછે ભાઈ. તમને મમને અટણે આમ લોટકો લોહી છે, આપણે શું કહીએ? મને કાંઈ ન થાય, મને કાંઈ ભાઈ, કાલે વાકું વળી જાય, નીકળી જાય ફૂંક, ને રથમાં હોત નાખી ના લઈ આવે બાંધો. આ એ ઠેકાણું છે. ભગુભાઈ બેસજો ઘડીક વાર. હા તો અહીં પધારો પધારો. આમ બધા ડાયરો માણા બેઠા, પબ્લિક નથી અહીં જે બેઠા છે ને, માણસો બેઠા. પબ્લિક તો મેળામાં હોય, ક્યાંક માણાય હોય એમાં થોડાક, પણ પબ્લિક જાજી હોય. કોઈ ફજત ફાળકે સીડ્યા હોય આમ, કોઈ આમ ત્રાહામ સીડ્યા હોય, ફાકી અહીં પડી ગઈ. કોઈ સકરાવે સીડ્યા હોય, કોઈ કાળા સાફમાં પહેરીને આમ હાકડી સીડ્યા હોય આમ, પણ ત્યાં કેમ મિત્રને એક વાર જોરદાર તાળીઓ ગગડાથી વધાવો, ખૂબ સારું, મને મજા આવી. એમ એ યાદ શક્તિ અને બોલવું બે વાના, જોઈને નથી બોલાતું, જોઈને બોલે તો બધું હાથો નોખો નોખો થઈ જાય. પણ અહીંયા હું જે વાત કરતો હતો એ દીકરીની, દીકરીને માથે ઊંધરી થયેલી ને આપા દાના આમ ગાવું સારે, અને આમ ઝૂંપડામાં દીકરી રાડ્યું નાખે રોવે. આ બધાના સંત હૃદય દ્રવી ગયું, કોણ રોવે છે? અને જામ આમ આમ ઝૂંપડી બાજુ હાલે ને, તો આ બનેલી સત્ય ઘટના છે, આ ઉપજાવી કાઢેલી કોઈ વાત નથી. આવા આ દેશમાં સંતો છે ને એટલે આ ધરતી ટકી છે. સમજ્યા? કપરીનું તો માપ જ નથી, પણ આવા મહાપુરુષોના પ્રતાપે આ બધું ટક્યું છે. અરે દીકરી ના પડે, આવતાની આ બાજુ, આ બાજુ નહીં, આ બાજુ નહીં. કેમ રાડ્યું નાખે? માથે કુસલી, સમજા? પેલા કુસલી હતી માથે. કે આપા આ બાજુ આવતાની મને ઉંદરીનો રોગ થયો છે, તમે આવશો તમને રોગ લાગશે. કે પણ આટલી બધી પીડા? કે આપા 15 દિવસે આ મને મૂકી ગયા છે, અને કાળી બ્રાહ્યું નાખ્યો, અને આપા એ ઠાકરને ઠબકો દીધો. હે ઠાકર, દીકરીની જાત માથે આટલો બધો દખ, કાંઈક તો દયા કે. દીકરી કહે, આપા 15 દિવસથી આ ગળનું રાબડું માથે આમ નાખું છું, અને કીધું છે કે કાળો કૂતરો મારું માથું સાટે તો આ રોગ મટે. કાળો કૂતરો 15 દિવસથી આ ગળનું રાબડું માથે હું છું, કાળો કૂતરો આવતો નથી. આપા દાના કહે, હે દીકરી, હે કકી, કાળો કૂતરો માથું સાટે તો મટી જાય. હા આપા, પણ કૂતરો આવતો નથી. આ દેશનો આપો દાનો કાળા ખાસરના દીકરા શ્યાર પગે થયા હો આમ. એટલે દીકરી કે આ શું કરો? એ બેટા બોલમાં, નાના આપા શેટારીઓ, અને આ દેશનો આ સંત ચલાલાનો આપો પ્રગટ પીર પ્રમાણ ઠાકર, એ ઠાકર કહેવાય, એ પાળિયાદની જગ્યાને ઠાકર કહેવાય, અને આ ઠાકર કહેવાય હો, આપા વિહામણને ઠાકર કહેવાય. હોનગઢની જગ્યામાં જે મહંત હોય એને ઠાકર કહેવાય. આ ઠાકરનું પ્રગટ પીરાણું હાલ્યું આવે છે. આ પંસાળની આ ધરતીમાંથી જે આ પંસાળનું ભક્ત મંડળ છે ને, એ જગ્યાના જે મહંત હોય એ ઠાકરનો અંશ આવતા, રામદેવજીના અંશ આવતાની ગણતરીમાં કરવામાં આવે છે વાતા. એટલે એ દીકરીનું માથું આમ જાયલું. દીકરી કે શું કરો? અને માથેથી એ કુસલી એઠી ઉતારી અને મીણા જીભને સાટવા. આ દીકરી કે શું કરો? એ દીકરી, આ ઠાકરનો કાળો કૂતરો તારો રોગ મળતો હોય તો કાળો કૂતરો થવામાં મને અફસોસ નથી. એક વાર બે વાર ને ત્રણ વાર સાંઠીને તા તો ભીંગડા ઉછળી ગયા, હાથ આડી થયા ને, તો કુણા કુણા કોટા ફૂટ્યા હો, તો ફૂટે જ ને પણ. અને દીકરી આપાના ખોળામાં બેઠા બેઠા કે, આપા એ મારી ઉંદરી ક્યાં ગઈ? આપો મરક મરક દાંત કાઢીને કે, ગગી, એ તો હું ખાઈ ગયો બાપ. જે બીજાના માથાના દુઃખને મટાડી દે એને ત્યાં માથું ટેકવવું પડે, એવું છે. આ જલારામને એમ થાય મને ભાઈ, હે ભાઈ, કપરીનું તો તે દી હતી, જલારામને કંઈ હેરાન કરવા બાકી રહી ગયું. અરે રામા અવતારથી, રામા અવતારથી તમારે કોઈ દેવનો વિચાર વટાણ સમય ખરાબ થાય ને, પહેલાં સારું હતો, થોડું થોડું તો આવું ને આવું. હા પણ હોય જ ને, રામાપીરનો આમ જો, રામાપીરને હેરાન કરી હતા, કૃષ્ણને હેરાન કરી હતા. અરે ભગવાન રામને તો હા ઉજળા કરી નાખ્યા, હ
સીતાજી નતા છટકાવ્યા, એ કપલે નું આ તો લવકૂટ લોટકા થયા હુતી રહ્યું. ઓ ભાઈ વીખી નાખ્યું તું એટલે મૂકે. હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કરશો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં કાલિદત્તો ઘનશ્યામને યાદ કોણ કરે, અરે હોત નહીં રાજ તો ભુરજને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં દુરીજન તો સજનને યાદ કોણ કરે, અરે મિત્રો હોત નહીં મોત તો જિંદગીની કિંમત કોણ કરે.